સુરતના પાલનપુર ગામ કેનાલ રોડ પર આવેલી ઓર્ચિડ ગ્રીન સોસાયટીમાં નવરાત્રિની રહીશો દ્વારા ભવ્ય ઉજવણી થઈ રહી છે। અહીં રહેતા રહીશો ટ્રેડિશનલમાં મન મૂકીને ગરબે ઘૂમે છે। આ વર્ષે રહીશો દ્વારા પરંપરાગત ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતમાં નવરાત્રિની ભવ્ય ઉજવણી થઈ રહી છે। શહેરમાં શહેરી મહોલ્લામાં પણ રહીશો મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે। ત્યારે સુરતના પાલનપુર ગામ કેનાલ રોડ પર આવેલી ઓર્ચિડ ગ્રીન સોસાયટીમાં રહીશો દ્વારા પરંપરાગત નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું। સોસાયટીના રહીશો ચેતનભાઈ ભીમાણીના જણાવ્યા અનુસાર દર વર્ષે સોસાયટીમાં નવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। આ વર્ષે ખાસ માતાજીની ગરબી બનાવીને તેનું સ્થાપન કરવામાં આવ્યું હતું અને પરંપરાગત ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત આઠમના દિવસે હવનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ સોસાયટીમાં રંગોળી તેમજ 108 દીવાઓની મહાઆરતી પણ કરવામાં આવી હતી। હું ચેતન ભીમાણી, ઓર્ચિડ ગ્રીન સોસાયટીના સદસ્ય, આજે આપ નવરાત્રી માટે આજ આપના અમારા સોસાયટીની અંદર આજે ભવ્ય કાર્યક્રમ થાય છે અને દર વર્ષે સોસાયટીના દરેક સભ્યો બહુ ઉત્સાહથી આજે માતાજીની જે આ નવરાત્રીનો જે ઉત્સવ છે મનાવીએ છીએ અને આ વર્ષે ખાસ અમારી સોસાયટીની અંદર એક અલગ કાર્ય કરવામાં આવ્યું છે, જેમાં માતાજીની જે ગરબીનો આપણો જે ટ્રેન્ડ હોય છે, આપણે અત્યારે એક માતાજીની મૂર્તિ મૂકીને આપણે નવરાત્રી મનાવી લઈએ છીએ, પણ અમારી સોસાયટી આ વખતે માતાજીની જે ઓરિજિનલ ગરબી, જે આપણા ગુજરાતના ગરબાની જે ગરબી છે, એ આજે આ સોસાયટીના દરેક સભ્યોએ ઉત્સાહથી બનાવી અને આજે એક ગરબીનું સ્થાપન કરી અને 9 દિવસે પછી માતાજીનું વિસ્થાપન કરી અને પ્રોપર જે આપણે નવરાત્રીનો જે મહોત્સવ છે એ અમારી સોસાયટીના સભ્યો બહુ ઉત્સાહથી ઉજવે છે।